હેલો બચ્ચા પાલડી, કેમ છો? મજામાં. સરસ મજાનો નવો ક્વેશ્ચન, 4 માર્ક્સ રોકડ આપવા આવ્યો ને. મેથેમેટિકલ સ્ટેપ છે તો સિંગલ માર્ક્સ આની અંદર લેસ ના થવો જોઈએ એવો ક્વેશ્ચન. એટલે આપણી પાસે સેકન્ડ ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન છે, વિદ્યુત ડાયપોલ ના લીધે કોઈ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. બેટા, ડાયપોલ વાળા જેટલા પણ ક્વેશ્ચન હોય, પછી તે ડાયપોલ ની અક્ષ આગળ વિદ્યુત ક્ષેત્ર હોય, કે ડાયપોલ ની અક્ષ વિષુવ રેખીય સમતલ આગળ વિદ્યુત ક્ષેત્ર હોય, કે પછી લાગતા ટોર્કની વાત કરતા હોય, કે પછી એની ઉર્જા મેળવતા હોય, કે પછી સ્થિતિમાન મેળવતા હોય, ડાયપોલના દરેક ક્વેશ્ચનની અંદર બચ્ચા પાલટી જે સ્ટાર્ટિંગના બે પોઈન્ટ છે તે ફિક્સ જ રાખવાના છે. ક્યાં બે પોઈન્ટ? તો કે બેટા, આકૃતિમાં દર્શાવે મુજબ એક વિદ્યુત ડાયપોલ ધ્યાનમાં લો. આ દરેક મુદ્દા કોપી પેસ્ટ મારવાના છે, જેની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq છે. બેટા, ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq છે નો મતલબ તમે શું કહેવા માંગો છો? આજે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq એ તમે એવું કહેવા માંગો છો કે એ જે ડાયપોલ ના બંને વિદ્યુત ભારો છે એ છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તથા એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે ડિસ્ટન્સ છે બેટા 2a. જો હું ડાયપોલ મોમેન્ટ આવી રીતે લખું છું બેટા, ડી કેપિટલ ક્યુ, એનો મતલબ શું થયો છે? બંને વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ હશે, તથા તેમની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? ડી. એવી રીતે ડાયપોલ મોમેન્ટ 2aq નો મતલબ એ થયો કે બે વિદ્યુત ભારો જે છે, સજાતીય નહીં પણ વિજાતીય, એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ છે સરસ મજાનું કેટલું 2a. અને ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે આવેલું બિંદુ સરસ મજાનું જે છે એ બિંદુ છે બિંદુ P. ઓકે, ચલો બેટા, કયું બિંદુ છે? બિંદુ P. એ બિંદુ P આગળ આપણે મસ્ત મજાનું સ્થિતિમાન મેળવવાનું છે. જરાક એવી આકૃતિ ધ્યાનમાં લઈ લઈએ. પ્લસ ક્યુ માઇનસ ક્યુ સમાન મૂલ્ય અને વિજાતીય વિદ્યુત ભારો, સમાન મૂલ્ય અને વિજાતીય વિદ્યુત ભારોથી બનતું તંત્ર એ ડાયપોલ થઈ ગયું છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર 2a છે, મતલબ મધ્ય બિંદુથી જો માથાકૂટ કરવા જઈએ તો મધ્ય બિંદુથી પ્લસ ક્યુ નું ડિસ્ટન્સ એ અને મધ્ય બિંદુથી માઇનસ ક્યુ નું ડિસ્ટન્સ એ બંને a છે, અને એ મધ્ય બિંદુથી r સ્થાન સદિશ ધરાવતું કોઈ બિંદુ સરસ મજાનું B અહીંયા પડેલું છે મસ્ત મજાનું, એ બિંદુ P આગળ આપણે સ્થિતિમાન મેળવવાનું થશે. તો બેટા, અહીંયા આપણે લખી નાખશું બિંદુ P આગળ સ્થિતિમાન મેળવવું છે. તો બિંદુ P આગળનું સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાશે? તો કે નીચે મુજબ. બિંદુ P આગળના સ્થિતિમાનમાં ફાળો કોનું કોનું હશે? બિંદુ P આગળના સ્થિતિમાનની અંદર ફાળો બેટા એની આસપાસ શું છે? એક તો છે પ્લસ ક્યુ એટલે કે ધન વિદ્યુત ભાર, અને એક છે માઇનસ ક્યુ એટલે કે ઋણ વિદ્યુત ભાર. એક છે ધન્યો, બીજો છે ઋણિયો. તો P બિંદુ આગળના સ્થિતિમાનની અંદર ધન્યો પણ કંઈક ફાળો આપતો હશે અને ઋણિયો પણ કંઈક ફાળો આપતો હશે, તે બંનેના સ્થિતિમાનનો શું કરવો પડશે? સરવાળો. ચલો, તો બિંદુ P આગળનું સ્થિતિમાન એટલે કે પ્લસના લીધે સ્થિતિમાન વત્તા માઇનસના લીધે સ્થિતિમાન. સ્થિતિમાનનું સૂત્ર બિંદુવત વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન કેટલું હોય છે? આખા ગામને ખબર છે કે ક્યુ અપોન આર, વિદ્યુત ક્ષેત્ર હોય તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. સ્થિતિમાન માટે કે ક્યુ અપોન આર પ્લસ અહીંયા પણ બેટા કે ક્યુ અપોન આર. પણ જેની જાનમાં ગયા હોય બેટા એના ગીત ગવાય. રેડી? કે તો બંને માટે સેમ ટુ સેમ. પહેલા પોઝિટિવના લીધે છે તો કે અહીંયા પ્લસ ક્યુ લખશું, નેગેટિવના લીધે છે તો પ્રેમથી લખશું માઇનસ ક્યુ. કેમ કે સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે, અને અદિશ ભૌતિક રાશિમાં તમે પ્લસ ક્યુ પ્લસ હોય તો પ્લસ લખવાનું, માઇનસ હોય તો માઇનસ લખવાનું વિદ્યુત ભાર. ખાસ યાદ રાખજો, જો અહીંયા બળ હોય, તમને લોકોને બેટા ક્યારેક ક્યારેક આવું હોય બળની અંદર F ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર, એમાં ક્યુ વન ક્યુ ટુ એક પોઝિટિવ ને એક નેગેટિવ હોય તો પણ બંને પોઝિટિવ જ લઈ લઈએ. 5 કુલમ ને માઇનસ 3 હોય તો અહીંયા 5 × 15 જ લખશું. શું કામે? કેમ કે બળ સદિશ છે, અને તમે એ સદિશનું અહીંયા ખાલી મૂલ્ય લખો છો ને એટલા માટે. પણ સ્થિતિમાન તો અદિશ છે, તો અદિશ ભૌતિક રાશિમાં તમે જ્યારે બેટા કિંમત મૂકતા હોય તો પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ, આ બધી આપણે ચર્ચા ઓલરેડી ડિટેલમાં કરી ચૂકેલા છે, તમને લોકોને આઈડિયા હશે હશે ને હશે. ચલો, અંતર કેટલું લેશું? પ્લસ ક્યુ થી અંતર કેટલું છે જરાક જોઈએ બેટા. પ્લસ ક્યુ થી બિંદુ પી નું અંતર કેટલું છે? સર, એ તો ખબર નથી બેટા. ખબર નથી તો આપણે શું કરી લઈએ? ધારી લઈએ કે પ્લસ ક્યુ થી જે ડિસ્ટન્સ છે, પ્લસ ક્યુ થી બિંદુ પી નું જે સરસ મજાનું જે ડિસ્ટન્સ છે એને આપણે ધારી લઈએ મસ્ત મજાનું આર વન, તથા માઇનસ ક્યુ થી જે બિંદુ પી નું સરસ મજાનું જે ડિસ્ટન્સ દેખાઈ રહ્યું છે એને આપણે ધારી લેશું આર ટુ સદિશ. એ ધારેલું છે પ્લસ ક્યુ થી પી બિંદુ આર વન અને માઇનસ ક્યુ થી પી બિંદુ આર
टू तो यहाँ पर बेटा छेद में ई करवू पड़ से प्लस क्यू माटे अहीं आर वन ने अहीं लेशुं आपणे आर टू શું કઈ કોમન દેખાય છે તો કે હા સર કે ક્યુ તો કોમન દેખાય છે તો પ્રેમથી બેટા કે ક્યુ ને કાઢી લેશું કોમન તો બ્રેકેટમાં બચવાનું છે 1 અપોન r1 માઈનસ 1 અપોન r2 આને કહેશું ઇક્વેશન નંબર 1 તો હવે શું કરશું હવે આપણે ખાલી પ્રેમથી r1 અને r2 ની કિંમત મેળવવાની છે જેવી r1 અને r2 ની કિંમત આવે અને આ સમીકરણ નંબર 1 ની અંદર અપલોડ કરશું અને આપણે આપણો ફાઇનલ જવાબ લાવી દેશું કહાની થઈ જશે પૂરી ओके सर आर वन आर टू किंमत केवी रीते लावी एना माटे थोड़ी के माथाकूट करशू बराबर आर वन आर टू अपने धारेला है तो एनी किंमत अपने अहीं मेळववी पड़शे चलो एना माटे एक माथाकूट एवी करशू के अहींथी बेटा नीचे बाजू एक लंब ड्रॉ करिए शू ड्रॉ करशू सरस मजानो लंब बिंदु पी थी अहीं सरस मजानो लंब ड्रॉ करिए तो लंब ड्रॉ करवाथी शुं थशे बेटा लंब ड्रॉ करवाथी ताकात वालो अहींया काटकोण त्रिकोण बनतो बधाने देखाशे सर क्यों बनतो देखाय छे बेटा नामकरण करी नाखीए तो तमने आईडिया आवशे के आ त्रिकोणनी एक्चुअली वात थई रही छे ने एनी तो नामकरण केवा करीए नामकरण कंईक आवा करने के अहींया बिंदु पी छे अहींया लई लेशो आपणे बिंदु ए आ तो मध्य बिंदु छे तो ओ लई लईए अहींया लई लईए बेटा बिंदु बी અહીં લઈ લઈએ બિંદુ સી તો એસી લંબ ડ્રો કરેલો છે એવું આપણે કહી શકશું તો અહીંયા તમે પાયથાગોરસનો જો ઉપયોગ કરો સદુપયોગ કરો કેવો ઉપયોગ કરો છો સદુપયોગ તો વસ્તુ કંઈક કેવી થશે જોજો પાયથાગોરસને બોલાવી લઈએ પાયથાગોરસ પરથી ક્યાં ગોરસ પરથી પાયથાગોરસ મુજબ चलो बेटा काटकोण त्रिकोण क्यों देखा से तमने मस्त मजा नो ए पी सी रेडी पाइथागोरस आपणे एवुं कहीने गयो तो कर्णनो स्क्वेर बराबर बन्ने बाजुनो वर्गोनो सरवाळो तो पेली बाजु कर्ण शुं थयो छे पहेला तो ए विचारो त्रिकोण ए सी पी कर्ण शुं थशे ए विचारी अहींया काटकोण छे काटकोणनी सामेनी बाजु बेटा कर्ण होय तो कर्ण छे सरस मजानो आर वन नो स्क्वेर तो आर वन नो स्क्वेर इज इक्वल टू पहली बाजू कई थी गई है पहली बाजू थी गई है मान लीए कि आ थी गई है सी थी पी तो कर्ण नो स्क्वेर एट आर वन नो स्क्वेर इज इक्वल टू सीपी स्क्वेर ओके सर जी प्लस 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 बीजी बाजू कई थी गई है बीजी बाजू थी गई है अँ मस्त मजानी सरस मजानी ए सी तो ए सी स्क्वेर लखी सकाशे कि नहीं लखी सक आपणे पायथागोरस पर आकृति में क्लियर कर्ण नो वर्ग आर वन स्क्वेर अहीं काटकोण त्रिकोण मस्त मजा क्यों थो ए सी पी तो एना उपर थी बेटा आप कहीं लखशू आर वन की किंमत मेळवशू बीजी वस्तु बीजी बाजू कई थी गई है ए सी ए सी नु मूल्य केटलू थशे ए जराक विचारशू ए सी नु मूल्य केटलू थशे एना माटे डायपोल मुमेंट नी डिरेक्शन केम हशे माइनस क्यू थी प्लस क्यू के प्लस क्यू थी माइनस क्यू डायपोल मुमेंट हशे मस्त मजानी माइनस क्यू थी प्लस क्यू ए थी गयु पी सदीश ने आ थी गयु आर सदीश तो एमनी वच्चे नो खूणो अहीं मानी लईए के थी टूड़ी थीटा ने त्यां जो तमे थीटा मानेलो छे तो ए अहीं थीटा में आपणे कई वस्तु जोईए छे जो तो थीटा नी पासेनी बाजु जोईए छे के थीटा नी सामेनी बाजु जोईए छे आपणे अहीं सरस मजानो पासेनी बाजु आ आटली थशे आ आटली आपणे जोशे શું કામ જોશે હમણાં ખબર પડશે ચલો એનો કાર્યક્રમ થશે તો થોડીક બુદ્ધિ મારીને વિચાર લેજો પાસેની બાજુ જો તમને આ જોતી હોય તો સાઈન થીટા લગાડાય કે કોસ થીટા પ્રેમથી લગાડી દો ત્યાં કોસ થીટા અને જેવું તમે ત્યાં કોસ થીટા લગાડશો એટલે તમને આઈડિયા આવી જશે કોસ થીટા તો થવાનું છે પાસેની બાજુના છેદમાં કર્ણ તો પાસેની બાજુ ત્યાં થવાની છે એ છે મસ્ત મજાની થીટાની પાસેની બાજુ તો થઈ ગઈ છે ઓસી ઓકે 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 છેદમાં કર્ણ કર્ણ કયો થઈ ગયો બેટા કર્ણ કાટકોણની સામેની બાજુ હશે એ બેટા કર્ણ હોય છે કર્ણ થઈ ગયો છે સરસ મજાનો બેટા એ તો ઓસી પ્રેમથી શું લખી શકાશે આના ઉપરથી ધેટ મીન્સ ધેટ મીન્સ ધેટ મીન્સ એક સરસ રિઝલ્ટ આપણે મળવાનું છે એ છે ઓસી ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા આની અંદર કોઈને કાંઈ પરેશાની જેવું હશે નહીં તો હવે આપણે આપણા ફાઇનલ આન્સરની જે તરફ ધીમે ધીમે જવાનો પ્રયત્ન કરશું જેની કિંમત આપણે કયું મેળવવા માટે લેવાની છે તો કે અહીંયા આપણે આર વન જોઈએ છે ને આર ટુ જોઈએ છે તો ગમે તેમ કરી આર વન અને આર ટુને મેળવશું
चलो बेटा कई रीते आर वन ने आर टू मेळवीए अहीं आपो पूरेपूरु ध्यान तो त्यां जे पायथागोरस लगाड़ेलो हतो ए हवे अहीं कायदेसर रीते विधिवत मुजब पायथागोरस लगाड़ीए तो पायथागोरस मुजब अहीं जे आकृति छे त्रिकोण क्यों बेटा ड्रॉ करशु ए सी पी त्रिकोण ए सी पी मां काटकोण त्रिकोण ए सी पी मां कर्ण नो वर्ग એટલે બેટા શું થઈ ગયો અહીંયા ધ્યાન આપો કર્ણ કોણ થઈ ગયો છે આકૃતિમાં સર કર્ણ થઈ ગયો છે પ્રેમથી r1 કાટકોણ ત્રિકોણની સામેની બાજુ કર્ણ થશે r1 સ્ક્વેર તો બેટા પ્રેમથી કરી નાખીએ r1 સ્ક્વેર ચલો એકી સાથે ધ્યાન આપો પૂરેપૂરું ઇથે r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બંને બાજુનો વર્ગોનો સરવાળો બંને બાજુ એટલે કઈ કઈ બાજુ થઈ જરા ધ્યાન આપો બેટા પહેલી બાજુ થઈ ગઈ છે આ ત્રિકોણની અંદર આ કર્ણ પહેલી બાજુ એટલે કે AC AC થઈ ગયું બીજી બાજુ કઈ થઈ ગઈ છે બીજી બાજુ થઈ ગયું છે એ થઈ ગયું છે O થી P ઓકે 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 તો AC સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર આવું કંઈક આવેલું છે વાહ ભાઈ વાહ AC સ્ક્વેર પ્લસ સોરી અહીંયા O નથી અહીંયા C છે ઓકે 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 C C C C CP સ્ક્વેર બેટા ત્યાં O નથી જોવામાં મિસ્ટેક CP સ્ક્વેર ચાલો હવે આગળ વધીએ AC સ્ક્વેર કેટલું થશે ને A અહીંયા બેટા A થી C ડિસ્ટન્સ કેટલું થશે AC માટે શું કરવું પડશે જેવી રીતે અહીંયા આપણે cos થીટા લગાડેલું છે એવી જ રીતે સેમ ટુ સેમ કરી sin થીટા લગાડી લે અહીંયા નીચે હવે અહીંયા પાયથાનો કંઈ કામ નથી તો અહીંયાથી પાયથો બેટા હું તમને દૂર કરીને બતાવી દઉં છું ઓકે પાયથા બાબાને કે તમે દૂર થાઓ AC કેટલું થશે AC એટલે કે થીટાની સામેની બાજુ છે તો પ્રેમથી બેટા આકૃતિમાં sin થીટા લગાડી દઈએ ઓકે સરજી sin થીટા શું કહેવા માંગે છે sin થીટા કહેવા માંગે છે સામેની બાજુ એના છેદમાં કર્ણ 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 સામેની બાજુ કઈ છે થીટાની સામેની બાજુ AC વાહ ભાઈ વાહ સર મજા આવી ગઈ છેદમાં કર્ણ શું છે સરજી એ એ કર્ણ થાય ને કાટકોણ ત્રિકોણની સામેની બાજુ કર્ણ થશે કર્ણ થઈ ગયું છે સરસ મજાનું એ ઓકે સર મજા આવી ગઈ આમાં તો AC આવી ગયું જો 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 AC માને ક્યાં AC એટલે થઈ ગયું છે A sin થીટા આમાંથી બેટા AC ને સૂત્રણ બનાવીએ કરતા એ જશે sin થીટાના ગુણાકારમાં તો A sin થીટા તમારી સમક્ષ આવી ગયું છે અહીંયા આપણે AC નો સ્ક્વેર છે તો AC નો સ્ક્વેર એટલે કે A sin થીટા લખી નાખશું પ્રેમથી એટલે એમાં કંઈ પરેશાની જેવું નથી હમણાં એમ નેમ રાખીએ સર એમ નેમ શું કામ રાખ્યું જોઉં તો ખરા રૂકો જરા સબર કરો CP શું છે જરાક જોઉં તો CP છે અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ CP અહીંયાથી ચાલુ કરવાનું છે અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ ખબર નથી અહીંયા જે તમે R સદિશ લખેલો છે એ R સદિશ ક્યાંથી ક્યાંનું અંતર બતાવે છે બેટા એ R સદિશ જે અંતર બતાવે છે એ છે O થી P નું અંતર તો જે O થી P નું અંતર છે એમાંથી આપણે O થી C નું અંતર આપણે શું કરવું પડશે બેટા બાદ કરવું પડશે તો CP મળે જો તો બેટા અહીંયા હું લખું છું આ જે CP છે ઈ CP એટલે કે C થી P નું ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ આખે આખું O થી P નું ડિસ્ટન્સ ઓકે સર માઇનસ O થી C નું અંતર ઓકે સર નો પરેશાની નો પરેશાની તો CP એટલે એવું લખી શકશું C થી P નું ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ O થી P નું માઇનસ O થી C નું એમાંથી બાદ કરી નાખેલું છે વાહ ભાઈ વાહ તો અહીંયા આપણે એવું કરશું OP માઇનસ OC OP માઇનસ OC OP માઇનસ OC આખાનો મસ્ત મજાનો સ્ક્વેર ચલો દરેક વસ્તુની બેટા પ્રેમથી મૂકવી પડશે કિંમત ચલો મૂકો જઈએ શું આવે છે જરાક જો AC કેટલું આવ્યું હતું કહા AC 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 A sin થીટા તો A sin થીટા નો સ્ક્વેર કરો પ્રેમથી A sin થીટા આખાનો સ્ક્વેર છે A sin થીટા સ્ક્વેર પ્લસ OP માઇનસ OC જરાક જો OP માઇનસ OC OP શું છે O થી P એનો તો આપણે પ્રેમથી કીધું છે આ શું કીધું છે બેટા સ્થાન સદિશ આ ઓકે R માઇનસ આ ડિસ્ટન્સ OC OC કેટલું છે OC છે A cos થીટા ચાલો કરી નાખીએ તો R માઇનસ A cos થીટા R માઇનસ A cos થીટા આખાનો સરસ મજાનો સ્ક્વેર ચલો હવે ફિઝિક્સ પૂરું થઈ ગયું આઠમા નવમાનું મેથ્સ આવે છે એ તો તમે બધા એમાં માસ્ટર હશો હશો ને હશો એવી આશા સાથે ચલો આના બેટા પાડીએ અહીંયા A sin થીટા આખાનો સ્ક્વેર છે તો A સ્ક્વેર sin સ્ક્વેર થીટા વત્તા બાદબાકી છે બેટા તો R સ્ક્વેર
माइनस टू ए आर कोस थीटा प्लस कोस स्क्वेर ए कोस स्क्वेर थीटा, हटो 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 ओके, प्लस छेला पद नो स्क्वेर ए स्क्वेर कोस स्क्वेर थीटा। यहां शू करू खबर पड़ी ने बेटा, x माइनस वाई आखा नो स्क्वेर एक्स स्क्वेर माइनस टू एक्स वाई प्लस वाई स्क्वेर, बस एना जेवू थयू छे बेटा। ए साइन थीटा अहीं आखा नो स्क्वेर r माइनस, तो पहला नो पद एटले के पहला नो स्क्वेर r स्क्वेर माइनस बगड़े बे पेलू बीजू छेले अंतिम पद नो स्क्वेर। हवे आमा पेलू स्टेप अने छेलू स्टेप जो एटले तमने मजा आवशे, आनंदनी अनुभूति थशे बेटा, दिव्य आनंदनी अनुभूति थशे। सर केम अनुभूति थशे? ए स्क्वेर ने कॉमन काढो तो जग जाणीतुं आ कंईक सूत्र बनशे, ए स्क्वेर जो पहला बीजा पहला ने छेला माथी कॉमन काढशो तो तमने मजा आवी जशे एवुं कंईक छे। केम के साइन स्क्वेर थीटा प्लस कोस स्क्वेर थीटा, आखा गुजरातना बाळकोने खबर छे साइन स्क्वेर थीटा प्लस कोस स्क्वेर थीटा एटले वन, खबर छे ने बेटा, जो जो ओके। चलो साइन स्क्वेर थीटा प्लस कोस स्क्वेर थीटा प्लस अहींया आर स्क्वेर जैसे थे माइनस टू ए आर कोस थीटा जैसे थे। चलो जो बाकी जो बचेलू छे एने बेटा आपणे लखीए, साइन स्क्वेर थीटा प्लस कोस स्क्वेर थीटा ने बेटा वन लखी नाखशू नेक्स्ट स्टेप मां, नथी ने कोई ने वांधो, तो आर वन स्क्वेर इज इक्वल टू आर वन स्क्वेर इज इक्वल टू शू आव्युं तुं जराक मने लखाव, अहींया जो शू छे बेटा ए स्क्वेर, ए स्क्वेर जैसे थे प्लस आर स्क्वेर माइनस टू ए आर कोस थीटा, ए स्क्वेर प्लस आर स्क्वेर माइनस टू ए आर कोस थीटा। बेटा प्रेम थी आमाथी आर स्क्वेर ने काढ़िए कॉमन, केम के आपणे फाइनल आंसर जे लावशु ए अंतर आर ना स्वरूप में लावशु, नहीं आर वन नो स्क्वेर छे तो पछी आजे नहीं तो काल छे, आर वन नो वर्गमूल तो लेवुं ज पड़शे, तो आर वन नो वर्गमूल लेशु तो आर नो वर्गमूल लेवुं पड़शे, तो आर स्क्वेर ज कॉमन काढ़े तो आर स्क्वेर नो आर थई जाय। रेडी, तो आर स्क्वेर ने बेटा आपणे अहींयाथी शुं काढीशुं, आपणे कॉमन काढशुं, तो अहींयाथी आर स्क्वेर ने कॉमन काढशुं तो शुं बचे? सर बधामां आर स्क्वेर तो नथी, अरे वांधो नहीं, अहींया आर स्क्वेर नथी तो खबर छे धरार धरार जो कॉमन काढो, धरार धरार के भाई निकळी ज जाय, धरार थी कॉमन काढशो तो जे वस्तु बेटा धरार थी कॉमन काढेली होय एना वडे शुं करवानुं छे, तमारे एने डिवाइड करवुं पड़शे फरजियात प्लस, अहींया तो बेटा आर स्क्वेर छे એ કોમન નીકળશે તો બચવાનું છે એ છે સરસ મજાનું વન માઇનસ ટુ એ આર કોસ થીટામાંથી જો તમે આર સ્ક્વેરને કોમન કાઢશો તો ટુ એ જેસે થે આર સ્ક્વેરને કોમન કાઢેલું છે, એક આર બેટા અહીંયાથી કોમન નીકળી ગયો, બીજો આર નથી તો એના વડે શું કરવું પડશે તમારે ડિવાઇડ, ને કોસ થીટા જેસે થે। હવે એવું હોય તો એક વખત ક્રોસ ચેક કરી લો બેટા, અંદર આર સ્ક્વેરને જવા દો, જો હતું એને આવે કે નથી આવતું જરાક ચેક કરો બેટા, આર સ્ક્વેર પહેલા સ્ટેપ સાથે મલ્ટીપ્લાય થાય તો આર સ્ક્વેર ઉડી ઉડી જાય, બચવાનું છે માત્ર એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બીજા સ્ટેપ સાથે મલ્ટીપ્લાય થાય તો વન ઇન્ટુ આર સ્ક્વેર તો આવી ગયું બીજું સ્ટેપ, અને જો આર સ્ક્વેર બેટા ત્રીજા સ્ટેપ સાથે મલ્ટીપ્લાય થશે તો ટુ એ આર સ્ક્વેર, એક એક આર ઉડશે તો પાછું છેલ્લું સ્ટેપ પણ આવી જશે। રેડી, તો કોઈ પરેશાની અહીંયા નહીં હોય। ચલો હવે આગળ વધશું અને વધતા રહેશું, તો ડાયપોલ વાળા આગળના ક્વેશ્ચન હતા બેટા, એમાં પણ તમને અનુભવ થયેલો હશે કે આ જે ડાયપોલ હોય બેટા રિયલ લાઈફમાં જે ડાયપોલ હોય, ફોર એક્ઝામ્પલ રિયલ લાઈફમાં ક્યાં ડાયપોલ હોય તો કે એચ સી એલ, એચ પ્લસ સી એલ માઇનસ, હાઇડ્રોજનની અંદર બેટા એચ પ્લસ ઓ એચ માઇનસ, તો આ જે ડાયપોલ જે પોઝિટિવ અને નેગેટિવ છે બેટા એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ એને આપણે બોલીએ ટુ એ, તો એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય છે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચેનું બહુ બધું નાનું હોય બેટા એઝ કમ્પેર ટુ આર, તો એ બહુ નાનું હોય છે તો એ બહુ નાના હશે, આર બહુ મોટા હશે તો અહીંયા તો જો છેદમાં આર સ્ક્વેર છે એટલે ખૂબ નાના ખૂબ મોટી સંખ્યાનો વર્ગ છે, તો જવાબ લગભગ બહુ બધો કેવો થઈ જશે બેટા નાનો થઈ જશે, અવગણી શકાય એટલો છેદ જબરદસ્ત એવો બેટા અહીંયા મોટો થઈ ગયેલો છે। તો પ્રેમથી આપણે એવું લખશું, શું લખશું પ્રેમથી? પ્રેમથી આપણે બેટા એવી કહાની કરશું કે ભાઈ આર વેરી વેરી ગ્રેટર ધેન એ માટે, કે જ્યારે આર ની વેલ્યુ બહુ વધારે હોય એ એટલે કે ડાયપોલ થી મધ્ય બિંદુ થી પ્લસ ક્યુ માઇનસ ક્યુ અંતર એ બહુ નાનું હોય, આના માટે એ સ્ક્વેર ના છેદમાં આર સ્ક્વેર જે થશે ઓલમોસ્ટ ઇક્વલ ટુ બેટા શું બની જવાનું છે ઝીરો। તો હવે ઉપરનું સ્ટેપ બેટા તમારી પાસે કેવું બચ્યું છે જરાક જોજે, આર વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર, અહીંયા તો બેટા ઝીરો થઈ ગયું છે તો વન માઇનસ
टू ए कोस थीटा आखाना छेद में अहीं थई गयुं छे सरस मजानुं आर। हवे छे आर वन स्क्वेर, पण ज्यारे बेटा जे पहेलुं समीकरण जे छे एनी अंदर नजर नाखू तो आपणे 1 / r1 - 1 / r2 एवुं आवेलो, तो आपणे r1 अने r2 नी वेल्यू जोईए छे, तो r1 नी वेल्यू जोईए छे, तो अहींया r1 स्क्वेर छे, तो बन्ने बाजू बेटा प्रेमथी शुं करी नाखाय वर्गमूळ, तो बन्ने बाजू तमे वर्गमूळ करो तो r1 स्क्वेर नुं वर्गमूळ r1, r स्क्वेर नुं थशे r, अने अहींया ब्रेकेट नुं वर्गमूळ छे, तो प्रेमथी तमे 1 - 2a cos थीटा एना છેદમાં r एनी 1 by 2 घात लखी शको, लखी शकाय ने बराबर। अहीं काई परेशानी जेवू कोई ने हसे नहीं कदापि, केम के वर्गमूळ एटले बीजू काई नहीं बेटा, एनी घात शुं करी नाखवानी छे आपणे 1 by 2। चलो हवे थोड़ा केवा आगळ वधी जशुं, आगळ वधशुं अने धीमे धीमे तो बेटा आगळ वधता ज रहेशुं। जरा जो के ज्यारे पण बेटा आ टाइपनी वस्तु अहीं द्विपदी प्रमेयनो उपयोग करशुं आपणे, सर द्विपदी प्रमेयनो उपयोग केवी रीते करशुं, जो अहीं ध्यान आपो, ब्रेकेट में कहीं आवु छे 1 माइनस 2a cos थीटा अपॉन r, एमनी घात छे बेटा 1 बाय 2। द्विपदी प्रमेय बेटा आपणे मेथ्स नी अंदर पण सरस मजानो शीखी गया हसो, अने आपणे पण बेटा डिटेल में ऑलरेडी वातो करेली छे, प्रेम थी तमने शॉर्टकट में कही दऊं छुं, जो 1 प्लस x होय ने जो आखानी बेटा मस्त मजानी n घात होय, केटली घात होय बेटा n, रुको जरा, 1 प्लस एक्स होय आखानी एन घात होय, अने आ जे एक्स छे एनी बहु बधा सूक्ष्म होय बेटा, एक्स नी किंमत बहु बधी केवी होय, नानी होय, त्यारे मैं तमने जे शॉर्टकट आपेली हती आपणा लेक्चर दरमियान, ए शॉर्टकट बेटा केवी हती, ए शॉर्टकट हती बेटा 1 प्लस एन एक्स, एवुं प्रेमथी करी नाखवानुं हतुं, द्विपदी प्रमेय आवुं कहीने कीधुं, ज्यारे एक्स बहु नाना होय त्यारे घातने बेटा सेकंड स्टेप साथे शुं करी नाखवानी होय छे, मल्टीप्लाय। आ छे आपणा માટેનું દ્વિપદી પ્રમેય, શું છે દ્વિપદી પ્રમેય, તો એ દ્વિપદી પ્રમેય બેટા આપણે અહીંયા ઉપયોગ કરશું, જે ઘાત છે ને પ્રેમથી બેટા આપણે આગળ બોલાવી લેશું, ઘાત કેટલી દેખાય છે 1 બાય 2, તો આ જે 1 બાય 2 જે ઘાત છે એને આપણે આગળ બોલાવી લઈએ, અહીંયાથી 1 બાય 2 બેટા થશે કેન્સલ, અને એ જે ઘાત છે એ ઘાત આવી ગઈ છે અહીંયા સેકન્ડ સ્ટેપ સાથે મલ્ટીપ્લિકેશનમાં, અને સેકન્ડ સ્ટેપ સાથે મલ્ટીપ્લિકેશનમાં જેવું ઘાત જશે તો પ્રેમથી 2 2 તો બટકી જશે, તો બચવાનું શું છે બેટા r1 is equal to r in bracket 1 minus a cos theta upon r, કઈ વાંધો નો વાંધો તો બહુ સારું। હવે એક વસ્તુ બેટા, ઘાતને આવું કરતા પહેલા જરાક એક કામ કરી લઈએ તો થોડુંક વધારે ઈઝી પડશે, એક સ્ટેપ આપણે બચાવી લઈએ બેટા। અહીંયા જોઉં તો બેટા અહીંયા 1 upon r1 છે ને, તો r1 તો આવી ગયું છે, તો r1 ને અહીંયા તમે ડાયરેક્ટ અપલોડ કરશો તો થોડુંક પાછવાનું વ્યસ્ત કરવું પડશે અને માથાકૂટ થોડીક વધશે કે નહીં, એટલે કે પહેલેથી r1 1 upon r1 ની કિંમત મેળવીએ તો આગળ જતા ભવિષ્યમાં આપણે ફાયદો થાય એવું ન વિચારી શકીએ, તો પહેલેથી 1 upon r1 ની કિંમત મેળવીએ, તો બેટા પહેલેથી 1 upon r1 ની કિંમત કેમ મેળવીએ, તો દ્વિપદી પ્રમેય લગાડતા પહેલા આનું વ્યસ્ત કરી નાખશું, એ કઈ રીતે કરશું જો અહીંયા ધ્યાન આપો, દ્વિપદી પ્રમેય લગાડશું, દ્વિપદી પ્રમેય લગાડતા પહેલા એનું શું કરી નાખીએ આપણે વ્યસ્ત, જોજો અહીંયા ધ્યાન આપજો બેટા, ઘાત એની 1 upon 2 છે, થોડુંક એવું અહીંયા મગજમારી નહીં કરી વધારે, એટલા માટે શોર્ટકટમાં જઈએ 1 upon r1 કરી નાખે ડાયરેક્ટ વ્યસ્ત, તો r નું વ્યસ્ત શું થઈ ગયું છે 1 upon r થઈ ગયું છે, r નું વ્યસ્ત 1 upon r, અને અહીંયા બેટા બ્રેકેટમાં આવતા રહો 1 minus 2a cos theta સાવાસ 2a cos theta એના છેદમાં જે r છે એની ઘાત 1 upon 2 ને બદલે પ્રેમથી લખી નાખીએ minus 1 upon 2, અને જે minus 1 upon 2 ઘાત તમે જે લખેલી છે એ minus 1 upon 2 ઘાતને હવે દ્વિપદી પ્રમેય બેટા લગાડો, અને હવે દ્વિપદી પ્રમેય ત્યાં લગાડશો તો એ ઘાત આવી જશે પ્રેમથી આગળ, तो 1 upon r1 is equal to लखी सकवाना छो 1 upon r bracket 1 minus minus 1 upon 2 घात आगर 2a cos theta एना छेद मा r, શું કઈ કેન્સલ આઉટ થાય છે જરાક વિચારો જે, સર આ 2 2 ઉડી ઉડી જશે, તો બાકીનું જે બચ્યું છે એ જરાક લખી નાખીએ ને કહાનીને પૂરી તરફ કરીએ, 1 upon r1 is equal to 1 upon r બ્રેકેટની અંદર 1 માઇનસ માઇનસ થઈ ગયા છે બેટા પ્લસ
a cos theta upon r. તો આ થઈ ગયું છે બેટા 1 upon r1 ની કિંમત. એવી જ રીતે 1 upon r2 ની પણ મેળવવાની છે. કેમ કે અહીંયા 1 upon r1 minus 1 upon r2 છે. તો 1 upon r2 ની કઈ રીતે મેળવશું? જો આકૃતિ ઉપર ફરીથી કરીએ ફોકસ. 1 upon r2 ની મેળવવા માટે થોડીક માથાકૂટ આપણે એક કરવી પડશે. કામ કરીએ, જે p સદિશ લખેલું છે ને થોડુંક સાઈડમાં લખી નાખીએ. બરાબર, જે p સદિશ જે ઉપર તરફ છે અહીંયા બતાવી દઈએ. ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન સદિશ p ઉપરની તરફ. આ જે લાઈન છે બેટાને આપણે પાછળની તરફ એક્સટેન્ડ કરીએ ને અહીંયા બેટા બિંદુ p થી એક લંબ ડ્રો કરશું. અહીંયા સરસ મજાનો આ લાઈન ઉપર આવી રીતે ને અહીંયા લંબ ડ્રો કરશું. તો પછી અહીંયા એક નામ પણ આપવું પડશે, જે નામ આપણે આપશું બેટા પ્રેમથી, કેપિટલ D. તો હવે તમે ત્રિકોણ જેવી રીતે અહીંયા પાયથાગોરસ લગાડેલો, તો સેમ ટુ સેમ અહીંયા પણ પાયથાગોરસ બેટા. અહીંયા ચોકડી લાગશે, અહીંયા પણ બેટા આ ખૂણો થીટુડી બનશે. થીટુડી ને અહીંયા થીટુડી બનાવશો ને અહીંયા તમે પાયથો વાપરશો તો ફરીથી સેમ ટુ સેમ રિપીટ કહાની મારવાની છે બેટા. કર્ણનો સ્ક્વેર બરાબર બંને બાજુનો વર્ગનો સરવાળો. કર્ણનો સ્ક્વેર એટલે બેટા અહીંયાથી અહીંયા સુધી, આ ડી થી પી, ડીપી નો સ્ક્વેર બરાબર બંને બાજુ. બંને બાજુ એટલે કે એક બાજુ તો થઈ ગઈ છે બેટા આ સરસ મજાની, બીજી બાજુ થઈ ગઈ છે બી થી પી. આ એટલે કે કેટલું છે બેટા? આ એ ક્યાં છે? એ અહીંયા નથી હો બેટા, એ અહીંયા છે. આ બાજુ એટલે કે ફરીથી પાછું અહીંયા સાઈન થીટા અને કોસ થીટા તમારે લગાડવો પડશે. સામેની બાજુ અને પાસેની બાજુ બધું કરવાનું છે ને એ કરશું તો ડિફરન્સ ખાલી એટલો આવશે કે અહીંયા આર માઇનસ એ કોસ થીટા છે. જો બે બાજુ, પેલી બાજુ તો જે આર માઇનસ એ કોસ થીટા હતું એને બદલે અહીંયા જો તમે કોસ થીટા વાળું કરશો તો અહીંયાથી આ ડિસ્ટન્સ આર થશે પ્લસ આ જે બાજુ થશે ને બેટા એ થશે એ કોસ થીટા, અને આ જે બાજુ થશે એ થશે એ સાઈન થીટા. કઈ બાજુ? આ બાજુ. રેડી? તો અહીંયા બે બાજુમાં એક બાજુ થઈ ગઈ છે એ કોસ થીટા પ્લસ અહીંયાથી અહીંયા સુધી એટલે કે આર. તો કર્ણમાં બંને બાજુનો તમે જ્યારે વર્ગોનો સરવાળો કરશો તો પાયથાગોરસમાં નિયમ મુજબ અહીંયા છે બેટા કાટકોણ, એની સામેની બાજુ એટલે કે કર્ણ થઈ ગયું, એટલે કે આર ટુ નો સ્ક્વેર એટલે કે થઈ ગયું છે બેટા કર્ણનો સ્ક્વેર. જોજો નીચે ને અહીંયા પાયથો લગાડીએ છીએ, કર્ણનો સ્ક્વેર આર ટુ નો સ્ક્વેર. પેલી બાજુ થઈ ગઈ છે એ સાઈન થીટા, બીજી બાજુ થઈ ગઈ છે એ કોસ થીટા પ્લસ આર. તો આના જેવું જ થઈ ગયું છે. પેલી બાજુ થઈ ગઈ છે એ સાઈન થીટા, બીજી બાજુ આર માઇનસ ને બદલે પ્લસ. તો કાઈ ડિફરન્સ નથી, માઇનસ ને બદલે પ્લસ કરવાથી આર ટુ નો સ્ક્વેર કરશું અને ત્યાં પ્લસ કરશું બેટા ત્યાં નિશાની બદલશે. તમારા છેક સુધી બેટા નિશાની બદલશે 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 બદલશે. અહીંયા પ્લસ ને બદલે શું આવશે? માઇનસ. તો બેટા ફરીથી પાછી આટલી બધી માથાકૂટ કરવાની તમને જરૂરિયાત હોતી નથી, પ્રેમથી કરવાનું છે તે જ રીતે અથવા તો તે જ મુજબ. 1 upon r2 is equal to 1 upon r in bracket 1 plus a cos theta ને બદલે 1 minus a cos theta upon r. ચલો બેટા બંનેની કિંમત આપણી પાસે આવી ગઈ છે 1 upon r1 અને 1 upon r2. હવે જે 1 upon r1 ને 1 upon r2 ની કિંમત આવેલી છે એને આપણે ક્યાં મૂકવાની છે? એને આપણે અહીંયા મૂકશું કે v બરાબર kq 1 upon r1 minus 1 upon r2. 1 upon r1 ની કિંમત, 1 upon r2 ની કિંમત જે છે અહીંયા 1 upon r એ 1 plus a cos theta. ચલો તો એ અહીંયા બેટા મૂકી દઈએ પ્રેમથી. તો બિંદુ p આગળનું ફાઇનલ બેટા સ્થિતિમાનનું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ kq જે બાર કોમન કાઢ્યા હતા એ 1 upon r1 જે આવેલું હતું એ જે છે અહીંયા બેટા 1 upon r a plus a cos theta. 1 upon r in bracket 1 plus a cos theta upon r. સાબાસ બેટા સાબાસ. વત્તા અહીંયા ઓછા છે ઓછા, પછી બેટા 1 upon r 2 ની કિંમત જે તમે અહીંયા જોઈ શકવાના છો. તો ઓછા 1 upon r 2 ની કિંમત જે કેટલી છે એ છે 1 upon r in bracket 1 માઇનસ એ કોસ થીટા અપોન આર. આવું કંઈક બેટા આપણે પ્રેમથી 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 લખી શકવાના છીએ. બ્રેકેટ થોડાક વ્યવસ્થિત કરી નાખીએ. રૂકો જરા સબર કરો, રૂકો જરા સબર કરો, સબર કરો. ઠીક હે? ચલો તો ફાઇનલી
मोटू ब्रेकेट छगड़ियों काउंस राखी ने तमने थोड़ूक समझवा में इजी पड़े रेडी अने बन्ने जगह तमे हवे जोई सकवाना छो 1 / r तो बेटा बन्ने जगह कॉमन निकले छे तो 1 / r ने बेटा प्रेम थी बार कॉमन काढ़ी लईए तो vp इज इक्वल टू kq / r कॉमन तो ब्रेकेट में जे बचेलू छे ए मात्र छे 1 + a cos थीटा एना छेद में r माइनस बेटा ब्रेकेट खोलिए माइनस 1 + a cos थीटा / r खबर पड़ी ने बेटा माइनस माइनस પલ્લસ થઈ ગયેલું છે ચલો આગળ વધશું અને વધતા જ રહેશું કઈ કેન્સલ થાય છે થાય છે થાય છે હા સર થાય છે શું થાય છે સર 1 1 ઉડી ઉડી જાય તો શું બચશે VP બિંદુ P આગળનું સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ KQ / R બ્રેકેટમાં બેટા એક સફરજન વત્તા બીજું સફરજન કેટલા સફરજન સરજી બે વખત કે 2A cos થીટા / R હવે બેટા જેની જાનમાં ગયા હોય એના ગીત તો ગાવાના જ ને વિદ્યુત ડાયપોલની ચર્ચા છે તો છેલ્લે ડાયપોલ મોમેન્ટ જેવી વસ્તુ તો ફરજિયાત આવવી જોઈએ ના આવવી જોઈએ સર ડાયપોલ મોમેન્ટ જેવી વસ્તુ ક્યાં છે અરે જો થોડીક નજર નાખો તો દેખાશે 2aq તમને કોની યાદ અપાવે ડાયપોલ મોમેન્ટની તો છેલ્લે બેટા ડાયપોલ મોમેન્ટનું સૂત્ર બનાવવા માટે એનો સહારો કરીએ 2aq એટલે ડાયપોલ મોમેન્ટ કરી નાખીએ p તો આ થઈ ગયું છે સરસ મજાનું kp cos થીટા / r સ્ક્વેર kp cos थीटा / r स्क्वायर बेटा फाइनल समीकरण આવી ગયું છે થોડુંક એનું સજાવી ધજાવીને લખવાની ઈચ્છા થાય છે ચલો બેટા થોડુંક સજાવી લઈએ આ p cos थीटा NCERT મુજબ આપણે જે દાખલા માટે કામની વસ્તુ છે તો આ જ છે જીનીટ ના MCQ માં ખબર ને આના ઉપરથી કેટલા MCQ ની પ્રેક્ટિસ કરેલી છે લોટ ઓફ તો મોસ્ટ કામનું મોસ્ટ IMP બેટા JEE NEET ની અંદર આ જ સૂત્ર ઉપરથી આપણે કહાણીને આગળ વધારવાનું છે kp cos थीटा / r સ્ક્વેર અહીંયા જોઈ શકશું બિંદુવત વિદ્યુતભારના લીધે જે સ્થિતિમાન હતું એ હતું kq / r અંતરના વ્યસ્ત પ્રમાણમાં હતું ને અહીંયા છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થોડુંક પહેલા વિચારીને p cos થીટા ની કોઈ વેલ્યુ મૂકીએ એ NCERT માટે થિયરી માટે થોડુંક આગળ વધીએ તો p cos થીટા ની વેલ્યુ શું લખીએ p cos થીટા છે તો અદિશ ગુણાકાર યાદ આવે છે થીટા કોની કોની વચ્ચેનો ખૂણો છે જરાક આકૃતિમાં જો થીટા કોની કોની વચ્ચેનો થીટા છે બેટા સદિશ p માઇનસ q થી પ્લસ q ઉપરની તરફ સદિશ p આ ઉપરની તરફ અને અહીંયાથી આ r સદિશ ઈ બે વચ્ચેનો ખૂણો છે સદિશ p અને r સદિશ વચ્ચેનો ખૂણો છે તો kp cos થીટા માટે આવું કરીએ બેટા સદિશ p ડોટ સદિશ r ઇઝ ઇક્વલ ટુ આવું લખાશે pr cos થીટા આપણે જોઈએ છે શું p cos થીટા તો r ને આ સેટ બોલાવી લો તો બેટા p ડોટ r સદિશ એના છેદમાં બેટા r ઇઝ ઇક્વલ ટુ p cos થીટા બેટા કોઈ પણ સદિશના છેદમાં એ સદિશનું મૂલ્ય એટલે કે એકમ સદિશ થઈ ગયો છે બેટા તો p સદિશના છેદમાં r એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ p cos થીટા તો આ જે p cos થીટાની કિંમત છે ને પ્રેમથી અહીંયા અપલોડ કરી દો તો NCERT પ્રમાણે ફાઇનલ સૂત્ર કંઈક આ મુજબ તમે બેટા લખી નાખવાનું VP ઇઝ ઇક્વલ ટુ K તો જેસે થે K માં કોઈ પરેશાની નહીં અથવા તો K ને બદલે પણ છેલ્લું સ્વરૂપ છે તો 1 / 4 pi epsilon 0 P cos થીટા ને બદલે બેટા આપણે આ લખશું સદિશ P ઇન્ટુ ડોટ પ્રોડક્ટ R કેરેટ છેદમાં R સ્ક્વેર જેસે થે તો બેટા અહીંયા તમારા 4 માર્ક્સ ના પ્રશ્નની સંપૂર્ણ રીતે પૂર્ણાહુતિ થઈ છે આશા રાખું છું કે દરેક સ્ટેપ વ્યવસ્થિત રીતે બેટા મગજની અંદર ચોટી ગયા હશે થેન્ક યુ બચ્ચા પાલડી થેન્ક યુ સો મચ મળીએ નવા પ્રશ્નમાં